दर्शक मित्रों आप जो रहा छो भावनगर मीडिया कामरेज सूरत। आज कामरेज चार रस्ता नजीक आवेली सोसायटी स्वच्छ सुंदर अने सारी सोसायटी है। कोई जगह कचरो के डस्ट प्लास्टिक कहीं देखात नहीं। तो विभाग बेनी अंदर मकान नंबर 31 नी अंदर विशन मोटा जे बार साइंस नी अंदर ए ग्रेड मेळवेलो छे रामकबीर हाईस्कूल कामरेज नी अंदर। तो आओ थोड़ी एमनी माहिती लईए। पहले आपनु नाम जणावो। मारु नाम बंचाल जयकुमार घनश्याम भाई छे। अच्छा, केटला वर्ष नी उमर छे? मारी उमर 16 वर्ष नी छे। अच्छा, कया स्टैंडर्ड नी अंदर भणो छो? હું ધોરણ 12 સાયન્સ માં અભ્યાસ કરું છું। સ્કૂલ નું નામ જણાવો। સ્કૂલ નું નામ રામકબીર માધ્યમિક શાળા છે। અચ્છા, કયો ગ્રેડ તમને મળેલો છે 12 સાયન્સ માં? મને અત્યારે હાલમાં લેવાયેલી 12 ધોરણ 12 સાયન્સ ધોરણ ની પરીક્ષામાં A1 ગ્રેડ મેળવેલ છે। અચ્છા, પર્સન્ટેજ બોલો। પર્સન્ટાઇલ રેન્ક મેળવેલ છે 99.99। અચ્છા, પપ્પા શું ધંધો કરે છે? મારા પપ્પા પોતે ફેબ્રિકેશન નું કામ કરે છે। અચ્છા, ભણતર વિશે કઈ સલાહ આપે છે પપ્પા મમ્મી? હા, સતત પરિશ્રમ અને સખત પરિશ્રમ કરવાની સલાહ આપે છે। આ 2 મહિના સુધી લોકડાઉન ની અંદર ઘરની અંદર શું કર્યું તમે? મેં આગલી પોતાની એટલે કે JEE ની પરીક્ષાની તૈયારી કરી છે। પ્રિન્સિપલ શું કહેવા માંગે છે તમારા સ્કૂલના? પ્રિન્સિપલ કહે છે કે આ તારી મહેનત સખત પરિણામ છે અને અમારી શાળા ખૂબ ગૌરવ અનુભવે છે। આપણે વિશ્વકર્મા વંશના પુત્ર ગણાય છે, ખ્યાલ છે તમને? હા બોલો। અટક તમારી? પંચાલ। પંચાલ વિશ્વકર્માના દીકરા ખરા? હા હા બરાબર। નાત ની અંદર આગળ વધશો ખરા? હા ચોક્કસ। પબ્લિક ને કોરોના વિશે શું કહેવા માંગો? કોરોના વિશે તો અત્યારે જે લોકો બધા જાણે છે તે કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો। અચ્છા, આગળની કાર્યવાહી તમારે આગળ ભણવા માટે શું કરશો? આગળ IIT માંથી એન્જિનિયરિંગ નો કોર્સ કરવા માંગુ છું। અચ્છા, પપ્પા મમ્મી ની મંજૂરી છે? હા ચોક્કસ। અચ્છા, અહીંયા જ ભણશો કે આગળ કોઈ જગ્યાએ બીજા સ્ટેટમાં? કદાચ બહાર જવાનું વિચારેલ છે। કઈ જગ્યા બોલો? બોમ્બે જવાનું વિચારેલ છે। આવશે મહારાષ્ટ્રમાં? હા હા કેમ, અહીંયા સ્કૂલ બધે કોલેજો તો સારી છે? ના ના, શિક્ષકોનું એવું કહેવું છે કે બહાર જાય તો વધારે ફાયદો થશે એમ। અચ્છા, સ્કૂલ તરફથી કોઈ પ્રોત્સાહન બીજું મળેલું? હજી અત્યારે તો કશી જાણકારી નથી મળેલ, પણ પછી આગળના સમયમાં મળશે। અચ્છા, આપણા પ્રિન્સિપલનું નામ જણાવો। મારા પ્રિન્સિપલનું નામ શ્રી શૈલેષભાઈ દેસાઈ છે। અચ્છા, થેન્ક યુ વેરી મચ। જે સુરત જિલ્લા ખાતે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ A1 ગ્રેડ લાવેલા છે જયભાઈ પંચાલ, તો આવો મળીએ એમના માતા પિતા। તમારું નામ જણાવો? પંચાલ ઘનશ્યામભાઈ લાલજીભાઈ। અચ્છા, વાર્ષિક આવક આપણને જણાવો। વાર્ષિક આવક 1.5 લાખ ની આજુબાજુ। અચ્છા, શેનો ધંધો કરો છો? હું ફેબ્રિકેશન એટલે સ્ટીલ વર્ક ની અંદર જોડાયેલો છું, લુહારી કામ કરું છું આપણે કામરે ચાર રસ્તા ગોલ્ડન બાજાર। બરાબર, દીકરા વિશે શું કહેવા માંગો છો તમે? દીકરા વિશે તો કહેવા માંગુ છું કે એની ઘણી મહેનત અને લગન નું આ પરિણામ છે અને ઘણો હજી આગળ વધે અને અમારા જે પંચાલ સમાજને પ્રોત્સાહન મળે એવી મારી વિશ્વકર્મા દાદાને પ્રાર્થના છે। અચ્છા, સ્કૂલ તરફથી કોઈ પ્રોત્સાહન? સ્કૂલનું નામ જણાવો, શું કહેવા માંગે છે સ્કૂલ? જે સ્કૂલની અંદર એને અભ્યાસ કર્યો છે તે આપણી કામરે ચાર રસ્તા પર આવેલી રામકબીર સ્કૂલ છે અને સ્કૂલના જે શિક્ષકો છે, જે શૈલેષ સાહેબ પ્રિન્સિપાલ છે, એનો પણ પહેલેથી ઘણો એની પાછળ મહેનત કરેલી છે અને એ લોકોની જે ટીમ રહી એ લોકોએ પણ ઘણી મહેનત કરી છે। બેન, દીકરો તમારો એમ તો કહે છે કે ગુજરાતની અંદર નથી ભણવું, શું કહેવા માંગો છો તમે? સાચી વાત છે, બહાર જશે તો થોડું જાણવા પણ મળશે એને, પણ મા બાપ થી અલગ થશે તો શું થશે તમારું? તેનું ભવિષ્ય છે તો આપણે થોડું સહન કરવું પડશે। અચ્છા, આગળ વધારશો ખરો દીકરાને? હા, વધારવાનો જ હોય ને, એટલા માટે તો બાર નંબર લીધો છે ને, તો પછી આપણે હિંમત દેવી પડે ને। ક્યાં સુધી આગળ ભણાવશો? એની જ્યાં લગીની ઈચ્છા હશે ત્યાં સુધી। અચ્છા, પબ્લિક ને દીકરા દીકરી ભણાવવા માટે શું સલાહ આપવા માંગો છો? એની પાછળ તમે મહેનત અને ધ્યાન જમવા કરવામાં પછી એને બહુ જ ધ્યાન રાખવું પડે છે, હિંમત દેવી પડે છે કે તું આગળ વધ, ગમે ત્યારે ઓછા માર્ક આવે ત્યારે એમ નહીં કહેવાનું કે એટલા કેમ આવે, કોઈની પાછળ એને એમ નહીં કહેવાનું કે આને એટલા છે આને એટલા આવ્યા, એવું હિંમત દેવાની કે તારે પણ સારા આવશે। ઓકે, થેન્ક યુ વેરી મચ પંચાલ જયનું આપ રિઝલ્ટ જોઈ શકો છો, માર્કશીટ રામકબી સ્કૂલ કામરેજ જોઈ શકો છો, એમનું મકાન છે સાઈનાથ રો હાઉસ વિભાગ નંબર 2 31 નંબર, સોસાયટી સારી છે, ખૂબ જ આ મેઇન ગેટ બતાવવામાં આવ્યો છે, આગળ જઈએ સુંદર વાતાવરણ સ્વચ્છ ઉમામંગલ રોડ ખાતે કામરેજ ચાર રસ્તા વિભાગ 2 ની અંદર મકાન નંબર 31 આપ જોઈ શકો છો એમનો ગેટ, સુંદર સ્વચ્છ વાતાવરણ છે, એમની શેરી પણ જોઈ શકો છો તમે સ્વચ્છ છે,
માણસો સારા છે આજુબાજુ, અને દીકરાને પ્રોત્સાહન આપે છે, શાબાશી આપે છે કે વાહ દીકરા તું આગળ વધ, એવી તમામ શુભેચ્છા પાઠવે છે. હવે આપ જોઈ શકો છો સ્કૂલ રામ કબીર સ્કૂલ, જે પંચાલ જયેશકુમાર ઘનશ્યામભાઈ એ ગ્રેડ 99.99% લાવેલા છે. રામ કબીર સ્કૂલ કામરેજ 4 રસ્તા, આપ જોઈ શકો છો સ્કૂલનું લાઈવ 12 થી. બહુ સરસ સ્કૂલ છે, બહુ જૂની છે, ઘણી મોટી સ્કૂલ છે, અને પ્રિન્સિપાલ તરફથી સ્કૂલ તરફથી શુભેચ્છા એમને પાઠવેલી છે. અને એ ગ્રેડ 99.99% લાવેલા છે પંચાલ જયેશકુમાર ઘનશ્યામભાઈ કામરેજ.